24 ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તારીખ 4 ફેબ્રુઆરી 2024 ના રોજ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું હતું. જાફરાબાદ લાઇટ હાઉસ મેદાનમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં 7 ટીમ રમાડવામાં આવી હતી. ટીમનું નામ સુપર 11, તોફાની 11, ખારા 11, નેસડી 11, દરિયા લાલ 11, તુર્કી રાઇટ 11, જલધારા 11 ભાગ લીધો હતો. ફાઇનલ મેચ હોવાને કારણે મુસ્લિમ સમાજના પ્રમુખો, આગેવાનો અને લોકો જોવા મળ્યા હતા. ફાઇનલ મેચ આવનાર ટીમને મુસ્લિમ સમાજ આગેવાનોએ શુભેચ્છા આપી હતી અને જીતનાર વિજેતા ટીમ સુપર 11 ને ટ્રોફી પણ આપવામાં આવી હતી. ખારા 11 હારેલી ટીમ ને પણ ટ્રોફી આપવામાં આવી હતી. ઉમંગ અને ઉત્સાહથી વધારવામાં આવ્યું હતું. નામ સાહેબ? મારું નામ નિયાજભાઈ હુસેનભાઈ નરપાલી, જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ પ્રેસિડેન્ટ. આજે ક્રિકેટ નું આયોજન જે કરવામાં આવ્યું હતું, એમાં કોણ જીત્યું છે અને કોણ હાર્યું છે અને શું શું ઇનામ દેવામાં આવ્યા છે? આજે ક્રિકેટનું જે રાજાભાઈ સોરઠિયા, પછી સોહેલભાઈ નરપાલી તથા સાફિનભાઈ ભટ્ટી તરફથી તથા તુર્કી સમાજના દરેક છોકરાઓ તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતો, જેમાં દરેક મુસ્લિમ સમાજના છોકરાઓની ટીમો હતી. અને આજે ફાઇનલ મેચ હતી, એમાં ઇસ્ટાર 11 એ વિજય થયેલ છે અને ખારા 11 એ પરાજય થયેલ છે. અને આ એક મનોરંજનનું પ્રોગ્રામ હતું અને બધા જ છોકરાઓએ હળીમળીને બહુ સારું એવું પ્રદર્શન કર્યું હતું. અમે બધા આગેવાનો બી, દરેક મુસ્લિમ સમાજના આગેવાનો હાજર હતા અને બહુ સરસ મજાનું આયોજન થયેલ છે. અને આવી જ રીતે છોકરાઓ હળીમળીને ભાઈચારાથી રહી અને એકબીજા રમત ગમતના અંદર આગળ વધે અને બધાની હોસલા અફજાઈ થાય તે બદલ આયોજકોનું તથા દરેક છોકરાઓના ટીમવાળાનું, વિજેતા ટીમને પણ બધાને હું અભિનંદન પાઠવું છું. આપનું નામ સાહેબ? ફિરોજ સલીમ ભટ્ટી, તુર્કી સમાજ પટેલ. આજ રોજ તારીખ 4 2024ના રોજ આજે અહીંયા ફાઇનલ જે મેચનું પ્રોગ્રામ રાખેલું હતું તેની અંદર તુર્કી સમાજના જે ક્રિકેટ પ્રેમીઓ છે, જે ટીમો છે, તે આયોજન રાખેલું હતું. તેમાં સેમી ફાઇનલ બે મેચ આજે રમાણી, તેની અંદર ઇસ્ટાર 11 વિજય બની અને ખારા 11 પરાજય થયેલ છે. અને આજે બહુ એકતા અને ભાઈચારા સાથે છોકરાઓએ પ્રોગ્રામ આ કર્યું અને બહુ સારી રીતે ક્રિકેટ પ્રેમીઓએ આજે રમત દેખાડી અને તેમાં અમે તુર્કી સમાજના આગેવાનો, આમ મુસ્લિમ પ્રેસિડેન્ટ અને બધા ક્રિકેટ પ્રેમીઓ હાજર રહી અને આ પ્રોગ્રામ પૂરું આજે થયું અને બહુ એકતા અને ભાઈચારા સાથે આ પ્રોગ્રામ પૂરું થયું. જય હિન્દ, જય ભારત.